રાજકોટ શહેરની વાત કરીએ તો છેલ્લા 7 દિવસમાં પાણીજન્ય, મચ્છરજન્ય આ ઉપરાંત વાયરલ રોગોનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યું છે. મિશ્ર ઋતુ, વરસાદ પછી મિશ્ર ઋતુ, ઉકળાટ, બફાટ અને ભેજના પ્રમાણને કારણે વાયરલ રોગો અને સાથે સાથે મચ્છરજન્ય રોગ, ખાસ કરીને ડેન્ગ્યુ માટે શંકાસ્પદ કહી શકાય એવા કેસીસ થોડા આવી રહ્યા છે. આ ઉપરાંત પાણીને કારણે ફેલાતા ઘણી વખત પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી એવા કારણ કેસીસ થોડા નોંધાઈ રહ્યા છે, અને ખાસ કરીને તાવના કેસીસ, શરદી, ઉધરસ અને તાવ એના કેસીસ પણ નોંધાઈ રહ્યા છે, કે જેને આપણે સિઝનલ ફ્લૂ નામ આપશું. હાલ સિઝનલ ફ્લૂના મોટાભાગના કેસીસ છે સિઝનલ ફ્લૂ છે, અને હાલ કોવિડના કેસીસ પણ છે. બંનેના લક્ષણો આમ જોઈએ તો સરખા જ છે, ગળામાં બળતરા, 100 ડિગ્રી કરતાં વધારે તાવ, શરીરનો દુખાવો, સ્નાયુનો દુખાવો. આ ઉપરાંત ઘણા કિસ્સામાં ઝાડાને ઉલટી પણ જોવા મળે છે. સામાન્યતઃ 3 કે 4 દિવસમાં ઘરે આઇસોલેટ રહેવાથી અને ટ્રીટમેન્ટ લેવાથી, સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ, લક્ષણો મુજબની દવા લેવાથી સારું થઈ જતું હોય છે. આમ છતાં પણ જો કોઈ દર્દીને એવું લાગે કે મને 3 દિવસે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, આ ઉપરાંત તાવ છે એ ઉતરી નથી રહ્યો અને તાવ સતત ચાલુ રહ્યો છે, તો એવે કોવિડ કે સિઝનલ ફ્લૂ માટે ટેસ્ટ માટે જે તે કન્સર્ન આરોગ્ય કેન્દ્રનો અથવા પ્રાઇવેટ ડૉક્ટરશ્રીનો સંપર્ક સાધી શકે છે. બની શકે તો આરોગ્ય કેન્દ્રની મુલાકાત વહેલી તકે લેવી, જેથી તમને વહેલા જ નિદાન અને વહેલા જ સારવાર છે એ ઉપલબ્ધ કરાવી શકાય. યસ, ખાસ કરીને આપણે લાસ્ટ એક વીકની વાત કરીએ તો વાયરલ તાવનું પ્રમાણ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તાવના કિસ્સાઓ આપણા અર્બન હેલ્થ સેન્ટરની ઓપીડીમાં આવી રહ્યા છે, જેના કારણે આપણે અત્યારે સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. પણ અત્યારે વાયરલ ડિઝીઝનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં બાળકોથી માંડીને તમામ વયજૂથના લોકોમાં જોવા મળી રહ્યું છે. યસ, આ જન્માષ્ટમીનો મેળો છે એ ટૂંક સમયમાં આપણે આયોજન થનાર છે, અને જન્માષ્ટમીના મેળા અન્વયે આપણે કલેક્ટર સાહેબ દ્વારા જે લોકો છે બંને કોવિડ વેક્સિનના બંને ડોઝ લીધાલે છે એ જ લોકો મેળાનો આનંદ માણે. એવું ફરજિયાત નથી કે કોવિડ વેક્સિનનો ડોઝ લેવો જરૂરી છે, પરંતુ હિતાવહ છે જો તમે બંને ડોઝ લીધા હશે તો તમારું શરીર છે એ કોવિડ સામે લડવા સામે સક્ષમ હશે, અને તમને કોવિડ જો થશે પણ તો પણ માઇલ્ડ કેટેગરીના સિમ્પટમ ડેવલપ થશે અને વહેલા મટી પણ જશે. અને સાથે સાથે માસ્ક દરેક